A very good morning to all students. અગાઉના લેક્ચરમાં આપણે અનાવૃત પિતધારી વનસ્પતિ જિમ્નોસ્પર્મ વિશે માહિતી કેળવી ગયા. જિમ્નોસ્પર્મનો અર્થ શું છે, કોને કહેવામાં આવે અનાવૃત પિતધારી વનસ્પતિ, ઊંચામાં ઊંચી અનાવૃત પિતધારી વનસ્પતિનું નામ સિકોયા સિમ્પિવરન્સ અને નાનામાં નાની અનાવૃત પિતધારી વનસ્પતિ ઝામિયા પિગમિયા. આ ઉપરાંત આપણે કેટલાક એના ઉદાહરણ પણ જોયા. સાયકસ જોયું, પાઇનસ જોયું, બરાબર છે. સિકોયા તો છે, ઝામિયા પણ છે, અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે એના ઉદાહરણ છે. ત્યારબાદ આપણે એના મૂળ પ્રકાંડ અને પર્ણો જે છે એના વિશે કેટલીક માહિતીઓ કેળવી. પ્રજનન, યસ, અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે એમાં વિષમ બીજાણુ પ્રકારનું વનસ્પતિ છે, તે ક્યાં તો એકકીય લઘુ બીજાણુ અને મહાબીજાણુ ઉત્પન્ન કરે છે. મહાબીજાણુ એટલે તમને ખ્યાલ જ હશે, બરાબર છે. મહાબીજાણુ, મહાબીજાણુ પર્ણ, મહાબીજાણુ આ કયો પાર્ટ છે, તો આ છે માદા પાર્ટ, બરાબર. લઘુ બીજાણુ એટલે શું, તો નર પાર્ટ, એટલે કે નર પ્રજનન. બંને પ્રકારના બીજાણુઓ ક્યાં ઉત્પન્ન થાય, બીજાણુ ધાનીમાં. બીજાણુ ધાનીઓ ક્યાં ગોઠવાય, બીજાણુ પર્ણ ઉપર. બીજાણુ પર્ણ પર મધ્ય અક્ષ પર ગોઠવાયને સઘન જે રચના બનાવે શંકુની, બરાબર છે, ને સ્ટ્રોબિલસ અથવા શંકુ, એટલા માટે અનાવૃત બીજધારી વનસ્પતિ કોનિફરસ આપણે એમ પણ કહીએ છીએ. આ શંકુઓ બે પ્રકારના બીજાણુ અને બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થાય, નરશંકુ અને માદા શંકુ. નરશંકુને કહેવામાં આવે લઘુ બીજાણુ પર્ણ. એમાંથી શું ક્યાં ઉત્પન્ન, સોરી, લઘુ બીજાણુ પર્ણો શું ઉત્પન્ન થાય, લઘુ બીજાણુ ધાનીઓ. અને લઘુ બીજાણુ ધાની શું ધરાવે છે, લઘુ બીજાણુ. લઘુ બીજાણુમાંથી શું થાય, નરજન્યુજનકનો વિકાસ થાય, બરાબર છે. અને ખૂબ જ અવનત પામેલી અવસ્થા હોય તો આપણે એને બોલીએ છીએ, એની નરજન્યુજનક અવસ્થા જે છે, જે લઘુ બીજાણુ હોય એમાં પરાગરજ કહેવામાં આવે છે. અને આ પરાગરજનો વિકાસ થઈ લઘુ બીજાણુ ધાનીમાં જ શરૂ થઈ જાય છે. ત્યારબાદ માદા અંગ. માદા અંગ તરીકે અંડક કે મહાબીજાણુ સહિતની મહાબીજાણુ પર્ણ ધરાવતી રચના જે છે એને માદા શંકુ એટલે કે મેક્રોસ્પોરન્જિયટ કહેવામાં આવે. જે મહાબીજાણુ પર્ણો જે છે એની ઉપરથી મહાબીજાણુ ધાની ઉત્પન્ન થાય. મહાબીજાણુ ધાનીમાં મહાબીજાણુ રહેલા હોય, બરાબર છે. આ મહાબીજાણુ પર્ણો જે છે સમૂહમાં ગોઠવાય શંકુની રચના કરે છે, ફિમેલ કોન એમ કહેવામાં આવે. ત્યારબાદ દરેક અંડકની રચનામાં શું આવેલું હોય, અંડકની રચના છે, અંડકના ભાગો જે છે. વિદ્યાર્થી મિત્રો, આ અંડકની જે થિયરી જે છે, બરાબર છે, એના વિશેના ભાગ જે છે આપણે 12માં ચેપ્ટર નંબર 2માં શીખીએ છીએ. તેમાં એવું છે કે સપુષ્પી વનસ્પતિમાં આવેલું અંડક જે છે એના ભાગો દર્શાવો, મહાબીજાણુ ધાનીનો વિકાસ દર્શાવો, એવા સવાલ આપણે થિયરીમાં કરીએ છીએ. તો જ્યારે આપણે આ પ્રકારના અંડકની જ્યારે વધારે માહિતી જોઈશું તો ત્યારે આપણે 12માં એના વિશે ડીપલી અભ્યાસ કરીશું. હા, અત્યારે તો તમને એ પણ આકૃતિ દ્વારા ગયા લેક્ચરમાં એ પણ યાદ અપાવ્યું જ હતું કે અંડક જે છે, અંડકની ફરતે આવેલા આવરણ અંડક આવરણ કહેવામાં આવે. અને અંડક આવરણની અંદર આવેલો પ્રદેશ જે મોટા પ્રમાણમાં વિસ્તાર રોકતો હોય એને પ્રદેહ કહેવામાં આવે. જે ખોરાકનો સંગ્રહ કરતા હોય એને શું કહેવામાં આવે છે, પ્રદેહ કહેવામાં આવે. પ્રદેહમાંથી કોઈ કોષો જે છે વિભેદન પામે અને મહાબીજાણુ માતૃકોષની રચના કરે. આ મહાબીજાણુ માતૃકોષ જે છે અર્ધીકરણથી વિભાજન થઈ કેટલા કરે, 4 એકકીય મહાબીજાણુ ઉત્પન્ન કરે. અને પ્રદેહની અંદર રહેલા મહાબીજાણુ પૈકી કોઈ એક જ મહાબીજાણુ જે છે એ બહુકોષી માદાજન્યુજનકમાં વિકાસ પામે છે, બરાબર, જે 2 કે વધુ સ્ત્રીજન્યુ ધાન્યો ધારણ કરે છે. અહીંયા સુધી આપણે જોયું હતું, એટલે કે નરશંકુ અને માદા શંકુની સમગ્ર રચના જે છે એ આપણે શીખી ગયા છે. ઓકે, હવે આપણે માદા શંકુમાં મહાબીજાણુ ધાનીનો વિકાસ જે થાય છે અને જે સ્ત્રીજન્યુઓ જે 1 કરતાં વધારે બહુકોષી સ્ત્રીજન્યુ ધાનીઓ જે ધારણ કરે છે એનાથી હવે આપણે આગળ જઈએ. વિદ્યાર્થી મિત્રો, મહાબીજાણુ ધાનીનો વિકાસ જે છે, મહાબીજાણુ પર્ણ, બરાબર, મહાબીજાણુ ધાની, મહાબીજાણુ ધાનીમાં શું, એટલે કે મહાબીજાણુ પર્ણ ગોઠવાઈને શું બનાવે, મહાબીજાણુ ધાની. મહાબીજાણુ ધાનીમાં શું હશે, મહાબીજાણુ. આ મહાબીજાણુ પર્ણ જે સઘન રીતે ગોઠવાઈને શું બનાવે છે, શંકુ બનાવે છે,
બરાબર છે. તો મહાબીજાણુ ક્યાં ઉત્પન્ન થશે? શંકુ. અને મહાબીજાણુ તરીકે કોણ ઓળખે? અંડક. કોણ ઓળખાશે? અંડક. બરાબર છે. તો આપણે એ પણ જોયું અંડકની અંદર અંડકને બહારના આવરણ અંડક આવરણ કહેવાય, અંદરનો પ્રદેશ પ્રદેહ કહેવામાં આવે. પ્રદેહની અંદર મહાબીજાણુ માતૃકોષનું એટલે કે કોષનું વિભેદન થાય અને અર્ધીકરણની પ્રક્રિયાથી ચાર એકકીય મહાબીજાણુ ઉત્પન્ન થાય અને એમાંથી કોઈ એક જ મહાબીજાણુ જે છે એ બહુકોષીય મહાબીજાણુ અથવા તો એમ કહીએ માદા જન્યુજનકનો વિકાસ પ્રેરે છે. બરાબર છે. ચાલો આગળ જઈએ. ત્યારબાદ બહુકોષીય માદા જન્યુજનક પણ મહાબીજાણુ ધાનીની અંદર રહેલો હોય છે. શું કહે છે? બહુકોષીય માદા જન્યુજનક પણ બીજાણુ ધાનીની ક્યાં રહેલું હોય છે? અંડક, એટલે કે અંડકની અંદર રહેલું હોય છે. ખ્યાલ છે ને કે ભાઈ આ પ્રદેહનો પાર્ટ છે, ત્યારબાદ આ એની ફરતે આવેલો પાર્ટ જે છે આપણે એને બોલીએ છીએ અંડક આવરણ કહીએ છીએ. આ પ્રદેહનો પાર્ટ છે એની અંદર જે કોષો આવેલા છે, બરાબર છે. આપણે કીધું ચાર એકકીય મહાબીજાણુ, આમાંનો કોઈ એક જ કોષ જે છે એ શું કરશે? તો એ મહાબીજાણુ એટલે કે માદા જન્યુજનકનો વિકાસ કરે છે. તો ક્યાં રહેલો હોય આ જન્યુજનક? તો મહાબીજાણુ ધાનીની અંદર. દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિની જેમ અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં નર અને માદા જન્યુજનક બંને સ્વતંત્ર અને મુક્ત અસ્તિત્વ ધરાવતા નથી. તમને ક્યાંય ખ્યાલ પડ્યો આમાં? આપણે જે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ જે છે, બરાબર છે, એમાં તમે જોયું હશે તો જન્યુજનકમાં કે નર અને માદા જન્યુજનક બંને કેવા છે? સ્વતંત્ર, પ્રકાશસંશ્લેષી અને મુક્ત. બરાબર. તો અનાવૃત બીજધારી વનસ્પતિઓ જે છે એમાં દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિની જેમ માદા જન્યુજનકમાં મુક્ત અવસ્થામાં અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોતા નથી, પરંતુ તેઓ બીજાણુ ધાનીની અંદર રહેલા હોય છે. આકૃતિમાં બતાવેલ છે ક્યાં રહેલા હોય છે? બીજાણુ ધાનીની અંદર. લઘુ બીજાણુ ધાનીમાંથી પરાગરજ મુક્ત થાય જે પવન દ્વારા વહન પામે છે અને મહાબીજાણુ પણ આવેલા ખુલ્લા અંડક સાથે સંપર્કમાં આવે છે. ખ્યાલ પડ્યો? હા. શું કહે છે? કે લઘુ બીજાણુ એ તો આપણને ખ્યાલ છે પરાગરજ મુક્ત કરશે. આ પરાગરજ જે છે પવન દ્વારા આવીને આ મહાબીજાણુ પણ આવેલા આ ખુલ્લા અંડક સાથે સંયોજાશે અને આ અંડકની અંદર રહેલા માદા જન્યુજનક સાથે સંયોજાય અને શું બનાવે છે? ફલિતાન બનાવે છે. શું બનાવે છે? ફલિતાન બનાવે છે. ખ્યાલ પડ્યો? હા. ચાલો. પરાગરજ અંકુરણ પામી પરાગનલિકા દ્વારા સ્ત્રી જન્યુધાની સુધી પહોંચે છે જે મારફતે જન્યુઓનું વહન થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક વસ્તુ હું સ્પષ્ટ કરું. જ્યારે આપણે આવૃત બીજધારી વનસ્પતિમાં કઈ રીતે પ્રજનનની પ્રક્રિયા થાય, તો આ પ્રકારે સ્ત્રીકેસર ચક્ર આવેલું હોય, બરાબર છે, અને નીચે આ ફૂલેલો બીજાશયનો ભાગ આવેલો હોય. આ ઉપર સ્ત્રીકેસરનો ભાગ છે, બરાબર છે. આને બીજાશય કહેવામાં આવે અને સ્ત્રીકેસર નલિકા અથવા સ્ત્રીકેસર નલિકા તરીકે ઓળખવામાં આવે અને ઉપરનું જે ભાગ જે છે, બરાબર છે, એને કહેવામાં આવે પરાગાસન. શું કહેવામાં આવે? પરાગાસન. બરાબર. આ પરાગાસન છે, આ બધા સ્ત્રીકેસરના ત્રણ પાર્ટ છે. હવે અહીં આવીને પરાગરજ જે છે એ સ્ત્રીકેસરના પરાગાસન પર આવીને સ્થાપિત થાય. ત્યારબાદ આ જે પરાગરજ છે, દાખલા તરીકે હવે ગોળ પરાગરજ હોય તો એ વિકાસ પામે અને પોતાનામાંથી આવી નાની નલિકા જેવી રચના બનાવે અને ક્યાં પ્રવેશ પામે છે? સ્ત્રીકેસરની અંદર અથવા સ્ત્રીકેસર અથવા તો સ્ત્રીચક્રની અંદર. બરાબર. હા. ક્યાં જો પરાગનલિકા આ રીતે લંબાશે, વિકાસ પામશે અને ક્યાં પહોંચશે? સ્ત્રીજન્યુ ધાની સુધી પહોંચે છે. બરાબર. હવે આ નલિકામાંથી આ પરાગરજ જે છે, આ પરાગરજમાં બે પ્રકારના કોષો આવેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ આપણી બારમા ધોરણમાં બીજા ચેપ્ટરમાં થિયરી છે. બરાબર છે. તો કહી દઉં કે પરાગરજમાં બે પ્રકારના કોષો આવેલા હોય છે. આ બે કોષોને કહેવામાં આવે નરજન્યુ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? નરજન્યુ. આમાંથી એકનું એક જે છે નાશ પામે અને બીજાનું સમવિભાજન થઈને એકમાંથી કેટલા બને? બે. એટલા માટે દરેક પરાગરજ જે છે પોતાનામાંથી કેટલા નરજન્યુનું વહન કરાવે? બે નરજન્યુનું વહન કરાવે.
બરાબર છે. તો આપણે વાત કરીએ છીએ કે ભાઈ આ આ નલિકામાંથી જે નરજન્યુ જે છે, બરાબર છે, એ વહન થાય છે. અને આ નરજન્યુ જે છે આ બીજાશય જે છે, બીજાશયની અંદર શું રહેલું હોય? અંડક રહેલું હોય, બરાબર. તો આ નરજન્યુ અહીંયાથી વહન કરતું 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 આવે અને પછી ક્યાં ચાલ્યું જાય? અંડકની અંદર. હવે અહીં તો કોઈ આવરણ બી નથી, ખુલ્લા જ છે, એટલે સીધા નરજન્યુ કોની સાથે ફલન થશે? અંડકની અંદર આવેલું હોય, બરાબર છે. અંડકમાં માદા કોષ જે આવેલો હશે તેની સાથે આ નરજન્યુ જે છે એ શું કરી જશે? બે સંયોજાય છે. સંયોજાય એટલે શું બનાવે છે? ફલન થાય એટલે શું બનાવે છે? ફલિતાન, બરાબર. નર અને માદાજન્યુ વચ્ચે ફલન થાય શું બનાવે છે? ફલિતાન. અને અંડકમાંથી શું બને છે? બીજ બને છે. તમને એવું પૂછાય ને હા કે કોઈપણ વનસ્પતિ જે છે એમાંથી બીજ બનવા માટેનો ક્રમ જણાવો, તો વનસ્પતિ જે છે વનસ્પતિમાં કયો ભાગ? સ્ત્રીકેસર. સ્ત્રીકેસરમાં કયો ભાગ? બીજાશય. બીજાશયમાં ફલન થાય તો બીજાશયમાંથી શું બને? તો ફલન થાય. ફલનમાંથી શું બને? ફલિતાંડ. ફલિતાંડમાંથી શું બને? બીજ બને. ખ્યાલ પડી ગયો? હા. અંડક, અંડક ફલન ક્યાં થાય? અંડકમાં થાય. શ્રીકેસરના બીજાશયમાં થાય. બીજાશયમાં શું આવેલા હોય? અંડક આવેલા હોય. અંડકમાંથી શું બને છે? ફલી એટલે કે ફલન થઈ ગયા બાદ તો બીજ બને છે. શું બને છે? બીજ બને છે. ખ્યાલ પડી ગયો? હા. તો બીજ પછી આપણે રોપીએ તો એમાંથી નવી સંતતિનું સર્જન થાય. ખ્યાલ પડે છે? અહીં બીજની ફરતે ફળનું આવરણ આવેલું હોતું નથી, તેથી આ વનસ્પતિ સમૂહને શું કહેવામાં આવે છે? અનાવૃતબીજધારી, બરાબર. એ તો આપણે પહેલાં જ શીખી ગયા કે અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે એ ખુલ્લા બીજ ધરાવે છે, નગ્ન બીજ ધરાવે છે, નેકેડ ધરાવે છે, એની ફરતે કોઈ પણ આવરણ આવેલા હોતા નથી, એથી એને શું કહેવામાં આવે છે? અનાવૃત બીજધારી. ખ્યાલ પડી ગયો? હા. ચાલો, આપણને સરસ આકૃતિ આપી છે, એ આકૃતિની અનુસાર આપણે જોઈએ. જો આ સાયકસનું પણ સાયકસની આકૃતિ આપવામાં આવેલી છે, લાગે છે ને નળિયેરી જેવી. હા. ત્યારબાદ આ જે આકૃતિ આપેલી છે ઝિંકો, આનું પૂરું નામ છે ઝિંકો બાયલોબા, બરાબર છે. આ અશ્મિભૂત અનાવૃત બીજધારી વનસ્પતિ છે, એક અને માત્ર એક, બરાબર. અશ્મિ સ્વરૂપ જે અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે એનું નામ છે ઝિંકો બાયલોબા. વસ્તુ યાદ રાખજો. તો આ ઝિંકોનું દાડી આપવામાં આવેલી છે, ઝિંકોનું પ્લાન્ટ છે, એમાં એના પર્ણું આપવામાં આવેલા છે અને એના જે ફળ છે, જો ફળની ફરતે કોઈ પણ પ્રકારનું આવરણ આવેલું હોતું નથી, કેવા છે? ખુલ્લા હોય છે. ઓકે. બીજ કેવા બને છે? ખુલ્લા બને છે. એટલા માટે આપણે શું બોલીએ છીએ આવી વનસ્પતિના સમૂહને? અનાવૃત બીજધારી વનસ્પતિ કહીએ છીએ. ખ્યાલ પડી જશે? હા. ચાલો ફરી પાછું એકવાર આપણે યાદ કરી લઈએ. નરશંકુ, માદાશંકુ, માદાશંકુનો વિકાસ, માદાજન્યુજનકના વિકાસમાંથી શું બને છે? પ્રદેહ. અંડકની અંદર શું આવેલું હોય? પ્રદેહ. પ્રદેહની અંદર શું થાય? પ્રદેહના કોષોમાંથી વિભેદન થાય, અમુક કોષો વિભેદન કરે, વિભેદન પામીને શું બનાવશે? તો માતૃકોષ બનાવશે. કેટલું થાય? અર્ધીકરણ પામીને કેટલા બનાવે? ચાર એકકીય મહાબીજાણુ બનાવે. આ ચાર એકકીય મહાબીજાણુમાંથી કોઈ એક જ કોષ જે છે એ મહાબીજા એટલે કે માદાજન્યુજનકનો, બહુકોષીય માદાજન્યુજનકનો શું પ્રેરે છે? વિકાસ પ્રેરે છે. ત્યારબાદ શું થશે? તો ભાઈ નર જે શંકુ જે છે પોતાનામાંથી પરાગરજ મુક્ત કરશે. પવન દ્વારા એ પરાગરજ જે છે, પવન દ્વારા એ પરાગરજ જે છે એ ક્યાં આવીને પડશે? તો એ આવશે સ્ત્રીકેસર પર, અથવા તો આપણે કહીએ શંકુ પર, બરાબર છે. શંકુ ઉપર આવશે, ત્યાં મહાબીજાણુ પર્ણ પર આવશે, મહાબીજાણુ ધાની પર આવશે. હા. ત્યારબાદ એમાંથી પરાગરજ જે છે પોતાનો વિકાસ કરશે, એમાંથી પરાગ નલિકાનું નિર્માણ કરશે અને આ પરાગ નલિકાઓમાંથી નરજન્યુ જે છે વહન પામે અને મહાબીજાણુ સુધી પહોંચે, અંડક સુધી પહોંચે, ફલન થઈ જાય, ફલિતાન થાય. ફલિતાન થાય એટલે શું બને છે? તો અંડકમાંથી સામાં રૂપાંતરણ પામે છે? બીજ. અને આ બીજની ફરતે ફળનું આવરણ હોતું નથી, તેથી આ વનસ્પતિના સમૂહને શું કહેવામાં આવે છે? અનાવૃત બીજધારી વનસ્પતિ. શું કહેવામાં આવે છે? અનાવૃત બીજધારી વનસ્પતિ. ઓકે. ચાલો હવે આપણે કેટલીક જીવનચક્ર વિશે ચર્ચા કરીએ. આપણે દરેકમાં એક 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 જીવનચક્ર લીધું છે, ભલે આકૃતિમાં સોરી એમાં આપ્યું નથી, હા ચોપડીમાં આપ્યું નથી, પણ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ, જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, ભલે ને નીટમાં છે, આપણે નીટની સાથે નીટ તૈયારી કરવાની છે ને, હા
તો પૂછાઈ શકે એટલા માટે આપણે એનું પાયનસનું જીવનચક્ર જોઈએ. ચાલો, તે બીજ ઉત્પન્ન કરતી વાહક પેશીધારી વનસ્પતિ છે, એ તો છે જ, એ તો આપણને ખ્યાલ જ છે. તે શંકુ આકારની અને સદાહરિત, એ પણ તમને કીધું છે, એટલા માટે સુશોભનમાં વપરાય છે, ઓલવેઝ સદાહરિત હોય છે. મુખ્ય વનસ્પતિ દેહ કઈ છે? બીજાણુજનક અવસ્થા, બરાબર. તે ઊંચા ઝાડ સ્વરૂપની વનસ્પતિ છે. મૂળ પ્રકાર પર્ણો ધરાવે છે. પ્રકાર ઉપર બે પ્રકારની શાખા આવેલી છે, એક લાંબી શાખા જે અપરિમિત. વિદ્યાર્થી મિત્રો, અપરિમિત વૃદ્ધિ એટલે શું? આગળ અને આગળ ચાલ્યા જ કરે, બરાબર. આ મેઇન શાખા છે, આ મેઇન શાખાનો વિકાસ આગળ ને આગળ શું થશે? ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. આ આગળને અહીંયા પુષ્પો તો આવતા નથી, અપુષ્પી વનસ્પતિ છે ને, એટલા માટે શું કહીએ આપણે એને કે ભાઈ પુષ્પો તો ધરાવે છે, શંકુ પણ ધરાવે છે, પરંતુ જે મેઇન અક્ષ જે છે, મુખ્ય અક્ષ જે છે, એ પુષ્પમાં પરિણમતું હોતું નથી, બરાબર છે. પુષ્પમાં પરિણમતું હોતું નથી, એટલા માટે એનો વિકાસ જે છે એ આગળને આગળ શું કરશે? ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. એટલા માટે આગળ જતાં શું કરાવે છે? ભાઈ વૃદ્ધિ ચાલ્યા જ કરે, આગળને આગળ ચાલ્યા જ કરે. એટલા માટે એને કહેવામાં આવે અપરિમિત વૃદ્ધિ. અપરિમિત એટલે અમર્યાદિત. પાછળના ચેપ્ટરમાં શીખીશું આપણે, આખો ટોપિક આવે છે. અને ટૂંકી શાખાઓ જે પરિમિત વૃદ્ધિ દર્શાવે છે. ટૂંકી શાખા એટલે શું? ભાઈ એની જે મુખ્ય અક્ષ હોય ને, અહીં આવીને પુષ્પ આવી જાય, એટલે આ શાખા ફરી પાછી અહીંયાથી આગળ વધી શકે નહીં, એટલે એની વૃદ્ધિ કેવી થઈ ગઈ? સીમિત થઈ ગઈ. હવે આ શાખા તો આગળ વધવાની જ નથી. હા, આજુબાજુની વધશે, પણ આ તો વધે નહીં, એટલે એની વૃદ્ધિ કેવી થઈ ગઈ? મર્યાદિત થઈ ગઈ. મર્યાદિત વૃદ્ધિને શું કહેવામાં આવે છે? પરિમિત વૃદ્ધિ કહેવામાં આવે છે. આ પણ પાછળ ટોપિકમાં આવશે. ત્યારબાદ બે પ્રકારના પર્ણો ધરાવે છે, એક સલકીપર્ણો અને પલ્લવપર્ણો, બરાબર. સલકીપર્ણો જે છે કેવા છે? તો નાના હોય, ચરમીઓ હોય, જાડા હોય, ક્યુટિકલનું આવરણ ધરાવતું હોય, બરાબર, તો એને કહેવામાં આવે છે સલકીપર્ણો. અને પલ્લવપર્ણો કેવા હોય? પલ્લવપર્ણો મોટા હોય, કદ કેવું દર્શાવે છે? મોટું દર્શાવે છે. અને બીજું શું દર્શાવે છે? લીલા રંગના હોય છે, બરાબર. સલકીપર્ણો જે છે કદમાં નાના હોય, ચરમીઓ હોય, જાડા હોય છે, અને બદામીથી લીલો રંગ દર્શાવતા હોય છે. જ્યારે પલ્લવપર્ણો કદમાં મોટા હોય છે. કેવા હોય છે? કદમાં મોટા હોય અને લીલા હોય છે. એમ બે પ્રકારના પર્ણો ધરાવે છે. ખ્યાલ પડી ગયો કે કેટલા પ્રકારના પર્ણ છે? બે, એક સલકીપર્ણ અને પલ્લવપર્ણ. પ્રકારમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળે છે. દ્વિતીય વૃદ્ધિ એટલે શું? કદાચ તમે નવમા અને દસમામાં શીખ્યા હશે, છતાંય કહી દઉં. વનસ્પતિ સૌ પ્રથમ જે વૃદ્ધિ કરે, પોતાની ઊંચાઈમાં વધારો કરે, એને પ્રાથમિક વૃદ્ધિ કહેવામાં આવે. અને વનસ્પતિ પોતાની પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ કર્યા બાદ પોતાના ઘેરાવામાં વધારો કરે, જાડાઈમાં વધારો કરે, તો એને દ્વિતીય વૃદ્ધિ કહેવામાં આવે. ખ્યાલ પડે છે? તો એટલે તો એના થડ બહુ જાડા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ સિકોયા સિમ્પિવરન્સ જે એમેઝોનના જંગલમાં અને જે અમેરિકા બાજુ જે વનસ્પતિ થાય છે, અનાવૃત બીજધારી વનસ્પતિના, એના થડ એટલા બધા મોટા હોય છે કે એને કોતરીને એનાથી રસ્તો બનાવવામાં આવે છે, બરાબર. વચ્ચે થયું હોય અને એની ત્યાંથી માર્ગ પસાર થતો હોય, તો વિચારો કે એનું થડ એટલું બધું વિશાળ હોય છે, એટલું બધું મોટું હોય, એટલું બધું મજબૂત હોય કે એને કોતરીને એની વચ્ચેથી રસ્તો બનાવવામાં આવતો હોય છે. પહાડ પાસ કરવા માટે પણ એ સિકોયા સિમ્પિવરન્સના થડમાંથી પણ રસ્તો બનાવવામાં આવતો હોય છે. તમે વિચારી શકો છો કે કેટલો બધો એનો પ્રકારનો ઘેરાવો હશે. 400 ફીટ જેટલી ઊંચાઈ ધરાવતું હોય, મીટર સુધીની ઊંચાઈ ધરાવતા હોય વિદ્યાર્થી મિત્રો, તો વિચારો કે એ જે લંબાઈમાં એકલા હોતા નથી, પરંતુ એના થડ જે છે એનો ઘેરાવો પણ કેટલો થતો. તમે તમારી બાથમાં પણ ના ભેરવી શકો, એ તો ખ્યાલ જ છે. ભાઈ આંબો, લીમડો, પીપળો પણ આપણે એટલા ઘટાદાર છે કે આપણે એની બાથ આપણે આપણી બાથમાં લઈ શકતા હોતા નથી. તો આ તો સિકોયા સિમ્પિવરન્સ છે, બરાબર છે. તો એ એટલો મોટો વ્યાસ ધરાવે છે, એટલો ઘેરાવો ધરાવે છે, એટલે કહે છે કે પ્રકાંડ દ્વિતીય વૃદ્ધિ જોવા મળે છે. કાસ્ટ એ સખત અને સઘન, પિકનોઝાયલિક અને જલવાહક પેશીનું એક જ વલય ધરાવતું મોનોઝાયલિક પ્રકારનું છે. કાસ્ટ, સખત અને સઘન. કાસ્ટ એટલે શું? કોને કહીએ આપણે કાસ્ટ? વિદ્યાર્થી મિત્રો, જે વનસ્પતિ જે છે, આ વનસ્પતિ જે છે એ છાલ જે છે, એ છાલ ધીમે 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 પરિપક્વ થવા માંડે. જ્યારે ઇનમેચ્યોર હોય તો, એટલે કે આપણે કહીએ જ્યારે અપરિપક્વ હોય, ત્યારે એ છાલ નબળી હોય, બરાબર. અને જ્યારે એ છાલ આપણે વનસ્પતિથી દૂર કરીએ, ત્યારે બની શકે કે વનસ્પતિને એની અસર થાય,
આપણે કોઈ કુમળી વનસ્પતિ હોય એની છાલ કાઢી નાખીએ તો કદાચ વનસ્પતિ જે છે બરાબર મોટે ભાગે એ વનસ્પતિને નુકસાન થાય, કારણ કે એના છાલથી એને પ્રોટેક્શન મળતું હોય છે. જો એ છાલ ખોલી નાખીએ આપણે તો વનસ્પતિના અંદરના ભાગો જે છે નુકસાન થઈ જાય. ઓકે, તો એવી જે છાલ જે છે એને પહેલાં કહેવામાં આવે નરમ છાલ કહેવામાં આવે. ત્યારબાદ જેમ જેમ વનસ્પતિ પોતાની દ્વિતીય વૃદ્ધિ કરતી જાય છે તેમ તેમ એની બહારનો ભાગ જે છે છાલ જે છે એ સખત ભાગ અને પાણી ગુમાવવાના કારણે મૃત બનતી જાય છે. આ મૃત બનવાના કારણે એ જે છાલ જે છે એ સખત ભાગમાં પરિણમે છે અને નિર્જીવ બને છે. એને કહેવામાં આવે કાસ્ટ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? કાસ્ટ કહેવામાં આવે. આ કાસ્ટના લીધે તો વનસ્પતિનો પ્રકાંડ જે છે એ મજબૂતી અને ટકાઉ આપે છે. બરાબર છે? તો જેમ જેમ આગળ જતા જઈએ તમે જોયું હશે કે આંબો લીમડો પીપળો જ્યારે અનમેચ્યોર પરિસ્થિતિમાં હોય તો ત્યારે છોડ સ્વરૂપમાં હોય તો ત્યારે આપણે એની છાલ દૂર કરી શકીએ. અત્યારે તમે જ્યારે મોટા ઘટાદાર વૃક્ષ થઈ જાય તો ત્યારે તમે એની છાલ દૂર કરજો, તમારાથી થઈ શકશે નહીં. તમે જે બ્રાઉન પડ જે કાઢો છો એ તો એને કાસ્ટ છે, એની મૃત છાલ છે. એ કાઢી નાખો છતાં એ વનસ્પતિને કોઈપણ જાતની અસર થતી હોતી નથી. એટલા માટે બધા એ ઝાડ પર થડને કોતરી કોતરીને પોતાના નામ કે અન્ય નિશાન કોતરતા હોય છે. બરાબર છે? એટલું બધું નુકસાન કરવા છતાં પણ વનસ્પતિ અફેક્ટેડ થતી નથી. કોના કારણે નથી થતી? કારણ કે એ શું બનાવે છે? એ કાસ્ટ બની ગયા છે. એણે પોતાના પાણીની વહન ક્ષમતા ગુમાવી દીધી છે. મજબૂત બની ગયા છે, મૃત બની ગયા છે. જે પછીથી કેવા બની જાય છે? સખત બને છે અને સઘન બને છે. બરાબર છે? તો એને કહેવામાં આવે. પછી ત્યારબાદ છે પિકનોઝાયલક અને જલવાહક પેશીનું એક જ વલય ધરાવતું મોનોઝાયલક પ્રકારનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે તો બર્થડેટ યાદ છે એટલે આપણે શું કહેવાય, બર્થડેટ આપણને ખ્યાલ છે કે ભાઈ આપણે આટલા વર્ષના છે. વનસ્પતિમાં વર્ષો જ્યારે ગણવાના હોય, બરાબર, તમને જ્યારે મેં પ્રથમ ચેપ્ટર ચલાવ્યું ત્યારે તમને યાદ છે બોધી ગયા વર્ડ જે કલકત્તા નેશનલ ગાર્ડનમાં આવેલું છે, બરાબર છે, બોટાનિકલ્સ ગાર્ડનમાં શિવપુરમાં. તો ત્યાં આપણને ખ્યાલ છે ને કે પેલો બોધી ગયા વર્ડ જે છે એ 700 વર્ષ કરતાં પણ જૂનો છે. તો કેવી રીતે ખબર પડે છે? 700 વર્ષ સુધી કોઈ વ્યક્તિ જીવતું તો છે નહીં કે ભાઈ એને ગણશે એના વર્ષ. તો જ્યારે વનસ્પતિમાં એના શું કહેવાય એની ઉંમર માપવાની હોય તો ત્યારે વનસ્પતિનું જે થડ જે છે જ્યારે એને કાપવામાં આવે તો એ થડમાં આ પ્રકારની રિંગ બનેલી હોય. આ રિંગને કહેવામાં આવે વાર્ષિક વલયો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વાર્ષિક વલયો, એન્યુઅલ રિંગ્સ. અને આ એન્યુઅલ રિંગ્સ પરથી વનસ્પતિ જે છે, બરાબર છે, એની ઉંમર થતી હોય છે, એની ઉંમર નક્કી થતી હોય. જેટલી આ રિંગની સંખ્યા એટલી એ વનસ્પતિની ઉંમર. તમે કોઈ વાર જોજો, બરાબર છે, વનસ્પતિનું થડ કાપ્યું હોય તો જોજો અંદર રાઉન્ડ રિંગ હશે, વલયો હશે. એને વાર્ષિક વલયો કહેવામાં આવે, એન્યુઅલ રિંગ્સ કહેવામાં આવે છે. બરાબર છે? વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ થયા કરે અને ત્યારબાદ ઘેરાઓ વધ્યા કરે, આ વલયો જે છે વધ્યા કરે અને વાર્ષિક વલયો કહેવામાં આવે. એના આધારે વનસ્પતિની એજ નક્કી થાય છે. બરાબર છે? તો જલવાહક પેશીનું એક જ વલય ધરાવતું હોય, આવા વલય એક જ જલવાહક પેશીના, હા, જલવાહક પેશી, તો વલય આકાર જલવાહક પેશી હોય તો આ જો વાહક પેશી એમાંથી જલવાહક પેશીનું એક જ વલય હોય તો એ મોનોઝાયલિક, અને એક કરતાં વધારે હોય તો એને કહેવામાં આવે પિકનોઝાયલિક. શું કહેવામાં આવે છે? પિકનોઝાયલિક. બરાબર? ત્યારબાદ આગળ વધીએ આપણે. આ વનસ્પતિ એક ગૃહી છે. આ એક ગૃહીનો મિનિંગ શીખી ગયા આપણે. હા, નર અને માદા બંને એક જ વનસ્પતિ પર થાય એટલે એને શું કહેવામાં આવે છે? એક ગૃહી. બંનેનું ઘર કયું છે? એક જ છે. તેથી નર અને માદા પ્રજનન અંગો એક જ વનસ્પતિ પર ઉત્પન્ન થાય છે. નર શંકુ લાંબી શાખા ઉપર અગ્રકલિકાની નીચેથી સમૂહમાં ઉત્પન્ન થાય છે. નર શંકુ ક્યાં છે? લાંબી શાખા ઉપર અગ્રકલિકાની નીચેથી સમૂહમાં ઉત્પન્ન થાય છે. એટલે કે દાખલા તરીકે આ કોઈક વનસ્પતિ છે, અનાવૃત બીજધારી, બરાબર છે, આ અને એને ટોચની શાખા છે, અહીંયાથી પર્ણો ઉત્પન્ન થયા છે. બરાબર છે? શું કીધું છે કે ભાઈ નર શંકુ લાંબી શાખા પર અગ્ર કલિકાની નીચેથી, આ ટોચની શાખા છે તો અહીંયા નીચેના ભાગેથી શું ઉત્પન્ન થાય? નર શંકુ ઉત્પન્ન થાય છે સમૂહમાં.
દરેક નર શંકુમાં કુંતલાકાર ગોઠવાયેલા 60 થી 125 લઘુ બીજાણુપર્ણો આવેલા છે. પૂછાઈ શકે ને આ વસ્તુ? હા, કે ભાઈ આ શંકુ જે છે, આ શંકુમાં આપણે કહ્યું ને કે ભાઈ લઘુ બીજાણુપર્ણો જે છે સઘન રીતે ગોઠવાઈને શંકુ આકારની રચના બનાવે છે, તો આમાં કેટલા છે? તો 60 થી લઈને 125 જેટલા લઘુ બીજાણુપર્ણો ગોઠવાઈને એટલે કે ગોઠવાયેલા અને શંકુની રચના બનાવતા હોય છે. દરેક લઘુ બીજાણુપર્ણ 2 કે તેથી વધુ લઘુ બીજાણુધાન્યો ઉત્પન્ન થાય છે. એટલે લઘુ બીજાણુપર્ણ જે છે, દરેક લઘુ બીજાણુપર્ણ, બરાબર છે, આ લઘુ બીજાણુપર્ણ જે છે તો તેમાં કેટલી છે, 2 કે તેથી વધુ લઘુ બીજાણુધાન્યો ઉત્પન્ન થાય છે, જેમાં આવેલા લઘુ બીજાણુઓ મૂળ કોષો અર્ધીકરણ વિભાજન પામી અસંખ્ય લઘુ બીજાણુ ઉત્પન્ન કરે છે. સ્વાભાવિક છે ને, 60 થી 125 છે, બરાબર. આવા અને દરેક લઘુ બીજાણુપર્ણ જે છે એની ઉપર 1 કે 2 કે તેથી વધુ લઘુ બીજાણુ આવેલી હોય, આ દરેક લઘુ બીજાણી છે, વિચારો કે એના અર્ધીકરણનું વિભાજન કરશે તો સ્વાભાવિક રીતે કેટલા, તો ભાઈ અસંખ્ય લઘુ બીજાણુઓ જે છે એ ઉત્પન્ન કરતા હોય છે. ઓકે, ખ્યાલ પડ્યો? હા, ચાલ, આ એક પ્રશ્ન અને યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો. હા, કે નરશંકુ લાંબી શંકા પર અગ્રકલિકાની નીચેના સમૂહમાંથી ઉત્પન્ન થાય. નરશંકુમાં કુંતલાકાર ગોઠવાયેલા કેટલા, 60 થી લઈને 125 લઘુ બીજાણુપર્ણ આવેલા છે. દરેક લઘુ બીજાણુપર્ણ 2 કે તેથી વધુ લઘુ બીજાણુ ઉત્પન્ન થાય. કેટલા, તો ભાઈ આ દરેક લઘુ બીજાણુનું અર્ધીકરણ વિભાજન પામી અસંખ્ય લઘુ બીજાણુઓ ઉત્પન્ન કરે છે. એની કમ્પેરમાં મહાબીજાણુ માતૃકોષ જો, આપણે અત્યારે શીખી ગયા મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણથી વિભાજન પામીને 4 મહાબીજાણુનું નિર્માણ કરે છે, બરાબર. કેટલા, 4, આ બંનેનો ભેદ થઈ ગયો ને. ત્યારબાદ મહાબીજાણુધાની પ્રદેહમાં આવેલા 4 મહાબીજાણુ પૈકી કોઈ એક જ મહાબીજાણુ વિકાસ પામીને બહુકોષીય માદા જન્યુજનકની રચના કરે છે. આ બી આપણે અત્યારે જ માદા શંકુમાં શીખી ગયા કે ભલે ને 4 ઉત્પન્ન થાય, પણ 4માંથી કોઈ એક જ મહાબીજાણુ જે છે એ વિકાસ પામે અને બહુકોષીય માદા જન્યુજનકની શું કરે છે, રચના કરે છે. ઓકે, ખ્યાલ પડ્યો તમને? હા, ચાલો, ત્યારબાદ આપણે આગળ એના જીવનચક્ર તરફ જઈશું. એ પહેલાં જે કોઈક સંરચના આપવામાં આવેલી છે એના વિશે આપણે થોડું ધ્યાન કેળવી લઈએ. તેમાં 2 કે વધુ સ્ત્રીજન્યુધાની જે છે કે માદા પ્રજનન કોષ ઉત્પન્ન કરે છે, બહુકોષી છે તો સ્વાભાવિક કે કેટલા કરવાના હતા, 2 કે તેથી વધુ. બહુકોષીય માદા જન્યુજનક પણ મહાબીજાણુધાનીની અંદર જ આવેલો છે, એ પણ આપણે અંદર શીખી ગયા. પાઇનસમાં નર અને માદા શંકુ એક જ વનસ્પતિ પર ઉત્પન્ન થાય એટલે એને શું કહેવાય, એક સદની. બંનેનું ઘર એક જ છે એટલે શું કહી શકો, એક ગૃહી. જ્યારે સાયકસમાં નર અને માદા જે છે એ શંકુઓ જુદી જુદી વનસ્પતિ પર ઉત્પન્ન થાય એટલે એને શું કહેવાય, દ્વિગૃહી, અથવા તો શું બોલી શકાય, દ્વિસદની. અનાવૃત બીજધારીઓમાં નર અને માદા જન્યુજનક અવસ્થા દ્વિઅંગી ત્રિઅંગીની માફક સ્વતંત્ર મુક્તજીવી અવસ્થા સ્વરૂપે હોતા નથી, એ પણ આપણે જોઈ ગયા. તેઓ બીજાણુજનક અવસ્થા પર બીજાણુધાનીમાં રહીને વિકાસ પામે છે. યસ, કે બીજાણુજનક અવસ્થા જે છે બીજાણુ ક્યાં રહીને વિકાસ પામી છે, બીજાણુધાનીની અંદર. લઘુ બીજાણુધાનીમાં પરાગરજ મુક્ત થાય. કોના દ્વારા વિકિરણ પામે, ફેલાવો થશે, પવન દ્વારા. અને ક્યાં આવશે, મહાબીજાણુ. મહાબીજાણુપર્ણ પર શું આવેલા, અંડક. અંડકના છિદ્રમાં દાખલ થાય, ત્યાં પરાગરજ શું કરે, અંકુરણ પામે. પરાગરજમાંથી શું બને, પરાગનલિકા. તેના દ્વારા નરજન્યુનું વહન થાય. નરજન્યુ વહન ક્યાં પહોંચે, અંડક. અંડકમાં રહેલી સ્ત્રીજન્યુધાની સુધી કરે, બરાબર. ત્યારબાદ પરાગનલિકાની ટોચ તૂટી જાય, તેમાં રહેલું દ્રવ્ય સ્ત્રીજન્યુના મુખ પાસે થલવાય છે, બરાબર. આ પ્રકારે પરાગરજ હોય, આ ગોળ પરાગરજ છે, આ પરાગનલિકાનો વિકાસ છે, બરાબર છે. આગળ જાય પરાગનલિકાનો વિકાસ થાય ને આમાંથી નરજન્યુ જે છે આ પ્રકારે વહન પામે અને આ જે સ્ત્રીજન્યુધાની જે છે, બરાબર છે, એમાં પરાગનલિકાની ટોચ તૂટી જાય. પરાગનલિકા એટલે આ જે ભાગ જે છે અહીંયાથી તૂટી જશે, બરાબર. અને આની અંદર રહેલું દ્રવ્ય જે છે એ કોની આસપાસ ફેલાય છે, સ્ત્રીજન્યુધાનીના મુખ પાસે ફેલાય છે. પરાગરજ સપક્ષ હોય છે. યસ, સપક્ષ કોને કહેવામાં આવે, જો વિદ્યાર્થી મિત્રો,
સપક્ષ, સપક્ષ પરાગરજનો મિનિંગ થાય કે ભાઈ સપક્ષ પરાગરજ એટલે પાંખ ન હોય તેવી. પાંખ ન હોય એટલે ભાઈ એને વિકિરણ માટે પવનની જરૂરિયાત પડે છે, જાતે નહીં ઉડી શકે, બરાબર છે, એ જાતે ઉડી શકે નહીં, બરાબર, એને કોઈ માધ્યમની જરૂર પડશે. એટલા માટે એ પરાગરજને ત્યાંથી ઉડવા માટે, વહન કરવા માટે કોની રાહ જોવી પડે છે? પવનની. એટલા માટે એને શું કહેવામાં આવે? સપક્ષ કહેવામાં આવે. સપક્ષ પરાગરજ એટલે શું? પાંખ વગરની. કેવી હોય? પાંખ વગરની. આ વસ્તુ યાદ રાખજો કે ભાઈ કેવા પ્રકારની, તો પાંખ વગરની પરાગરજ એને શું કહેવામાં આવે છે? સપક્ષ કહેવામાં આવે. અને પવન દ્વારા પરાગનયન પામે છે. માદા શંકુ એ સલકીપણોની અક્ષ ઉપરથી ઉત્પન્ન થાય છે. દરેક શંકુની મધ્યસ્થ અક્ષ પરથી કુંતલ આકાર ગોઠવાયેલા નીપત્રે શલ્ક આવેલા હોય, જે દરેક અંડકીય શલ્ક ઉત્પન્ન કરે છે. નીપત્ર, બરાબર છે, નીપત્રીય શલ્ક એટલે ભાઈ પર્ણની કક્ષમાંથી ઉત્પન્ન થાય તો તેને નીપત્ર કહેવામાં આવે. તો એવા નીપત્રીય શલ્ક એટલે કે ભાઈ આ પ્રકારે તીક્ષ્ણ જેવી રચના જોવા મળે છે. જે અંડકીય શલ્ક ઉત્પન્ન કરે છે, જેની ઉપરની સપાટી પરથી બે અંડકો કે મહાબીજાણુધાનીઓ ઉત્પન્ન થાય છે. એની ટોચ ઉપરથી અંડકમાં ચાર મહાબીજાણુઓ રેખીય રીતે ગોઠવાયેલા હોય, જે પૈકી સૌથી નીચેનું મહાબીજાણુ સક્રિય રહે છે. આ અંડકની સંરચના, આમાં ચાર એટલે એક બે ત્રણ અને ચાર, એમાં સૌથી નીચેનું જે છે, બરાબર, મહાબીજાણુ જે છે એ કેવું છે? સક્રિય. તમને કીધું છે રેખીય રીતે ગોઠવાયેલા છે. પરાગરજ એ નરજન્યુજનક અવસ્થાનો અને મહાબીજાણુજનક એ માદાજન્યુજનક અવસ્થા જે છે એનો પ્રારંભ કરે છે. યસ, એ પણ આપણને ખ્યાલ છે, બરાબર. શું આપવામાં આવ્યું છે કે પરાગરજ જે છે એ શું કરે છે? તો ભાઈ એ નરજન્યુજનકનો વિકાસ પ્રેરે છે. ત્યારબાદ આ પરાગરજમાં નરજન્યુજનકનો અવસ્થાન અને મહાબીજાણુઓમાં માદાજન્યુજનક અવસ્થાનો પ્રથમ કોષ છે, એ પણ આપણને ખ્યાલ છે, બરાબર, કારણ કે એની સાથે સંયોજાશે પહેલી વખત. એટલા માટે પરાગનયન પવન દ્વારા થાય એ પણ આપણે જોઈ ગયા. તે સમયે પરાગરજ ચતુષ્કીય અવસ્થામાં હોય. વિદ્યાર્થી મિત્રો, પરાગરજ પરિપક્વ થાય ને એટલે આ પરાગરજનો કોષ જે છે એમાં અર્ધીકરણની પ્રક્રિયા થાય અને આ પ્રકારે આવા ચાર ભાગમાં વિભાજિત થાય, ચાર કોષીય અવસ્થા બને. એને કહેવામાં આવે પરાગ ચતુષ્ક, અને ઇંગ્લિશમાં બોલીએ તો પોલન ટેટ્રાસ. શું કહેવામાં આવે છે? પોલન ટેટ્રાસ. આ પણ 12માં આવે જ છે, બરાબર. પરંતુ અહીંયા આવ્યું છે કે પરાગ ચતુષ્ક એટલે શું? તમને એવું પૂછાઈ શકે કે ભાઈ આ પરાગરજ જે છે, પરાગરજ માતૃકોષ જે છે, તો એ અર્ધીકરણની પ્રક્રિયાથી આવા ચાર કોષોમાં વિભાજિત પામે તો એને શું કહેવામાં આવે છે? પોલન ટેટ્રાસ કહેવામાં આવે, અથવા તો એને બોલવામાં આવે છે પરાગરજ ચતુષ્કીય. પરાગરજ એટલે પોલન ગ્રેન અને ચતુષ્ક એટલે ટેટ્રાસ. તો પરાગરજ ચતુષ્કીય અવસ્થામાં હોય છે, જેમાં બે પૂર્વ દેહીય કોષો અને એક જનન કોષ અને એક નાલ કોષ આવેલા હોય છે, બરાબર. કહેવાના બે જે છે એ પૂર્વ દેહ કોષ છે, એક શું છે? જનન કોષ છે, અને એક જે છે શું છે? નાલ કોષ, અથવા તો એને વનસ્પતિ કોષ કહેવામાં આવે છે. ત્યારબાદ પાઇનસના જંગલમાં પરાગનયન સમયે આખું વાતાવરણ પીળા રંગનું બની જાય છે, જેને સ્થાનિક લોકો સલ્ફરના ફુવારા તરીકે ઓળખવામાં આવે છે. જો કેટલું સરસ છે, બરાબર, કે જ્યારે પરાગનયનની પ્રક્રિયા થવાની હોય તો પાઇનસના જે જંગલમાં હોય તો પાઇનસના જંગલમાં એ આખું કેવું બની જાય છે? પીળા રંગનું. કેમ? કારણ કે પરાગરજનું વહન થાય છે ને પવન દ્વારા અને એ વૃક્ષો ઉપર પડે છે, તો પરાગરજનો મુખ્યત્વે કલર કેવો હોય છે? પીળા રંગનો. તો એવું લાગે કે ભાઈ પીળા રંગના શું થાય છે? ભાઈ ફુવારા, ફાઉન્ટેન બને છે, એટલે તેને શું કહેવામાં આવે છે? સલ્ફરના ફુવારા તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ને પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો નીટ માટે, હા, તો એને યાદ રાખવાનું. વાતાવરણ પીળા રંગનું બની જાય છે પરાગનયન સમયે, એટલે એને સ્થાનિક લોકો શું કહે છે? સલ્ફરના ફુવારા તરીકે ઓળખે છે. માદાજન્યુજનકમાં 1-5ની સંખ્યામાં સ્ત્રીજન્યુધાનીઓ ઉત્પન્ન થાય છે. આપણે કીધું 2 કરતાં વધારે, તો કેટલી સંખ્યામાં? 1-5. દરેક સ્ત્રીજન્યુધાની નીચેની તરફ અંડધાની અને ઉપરની તરફ ટૂંકી ગ્રીવા ધરાવે છે, બરાબર. આ સ્ત્રીજન્યુધાની હોય
આ સ્ત્રીજન્ય ધાની હોય તો નીચેની તરફ શું હોય ભાઈ આવી અંડધાની, અને ઉપરની તરફ શું છે તો આવી ટૂંકી ગ્રીવા દર્શાવતા હોય છે. નર અને માદાજન્યુ વચ્ચે ફલન થઈ ફલિતાન બને છે એ તો ખ્યાલ જ છે. એન એન જોડાઈને શું બનાવશે, ટુ એન, ટુ એન એટલે શું, ફલિતાન. ફલિતાનનો વિકાસ મેરોબ્લાસ્ટિક પ્રકારનો હોય છે. મેરોબ્લાસ્ટિક એટલે શું, એક કરતાં વધારે ગર્ભકોષ્ઠ ખંડ બને, બરાબર છે, એક કરતાં વધારે ગર્ભકોષીય અવસ્થા બને છે એટલે એને શું કહેવામાં આવે છે, મેરોબ્લાસ્ટિક. એક કરતાં વધારે બીજ બને, બરાબર છે, કેટલા બને છે, એક કરતાં વધારે બીજ બને છે, જેટલા ખંડો એટલા બીજ, તો એક કરતાં વધારે બીજ બને છે એટલા માટે એને શું કહેવામાં આવે છે, મેરોબ્લાસ્ટિક પ્રકારનું. અને પાઇનસમાં બહુ ભૃણતા જોવા મળે છે. શું બહુ ભૃણતા? વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ ફ્રૂટ ખાધું હોય અથવા તો તમે કોઈને યુઝ કરતા હોય તેમાં તમે બહુ ભૃણતા જોયું છે, એવું કંઈક નોંધ્યું છે? નહીં ખ્યાલ હશે બહુ ભૃણતા, તો એક જ વનસ્પતિ અંડકમાં એક કરતાં વધારે ભૃણ, અથવા તો એમ કહેવામાં આવે એક જ ભૃણપુટમાં એક કરતાં વધારે અંડકની હાજરીને બહુ ભૃણતા કહેવામાં આવે. તમે કોઈ એવું ફ્રૂટ ખાધું હોય ને તેમાં તમને એક કરતાં વધારે બીજ જોવા મળ્યા હોય, તેવું ઉદાહરણ આપું, લીંબુ, સંતરા, મોસંબી, લીંબુના બી એક કરતાં વધારે છે આખા ફ્રૂટમાં. હં, તો હવે તમે એમ ના કહેતા દાડમ, દાડમ એ ફ્રૂટ આખો અલગ જ ટાઈપનું છે, બરાબર છે. દાડમનો એક દાણો હોય તો સ્ત્રી કેસરનો બીજાશય છે, એટલે સ્ત્રી કેસર નલિકા છે, એટલે પ્લીઝ એવું નહીં બોલતા, બરાબર છે. હં, એ આપણે જ્યારે ફ્રૂટ શીખીશું તો ત્યારે આપણે એ પણ શીખીશું. અત્યારે તો ફક્ત એટલું જ કહું, તો બહુ ભૃણતા સામા જોવા મળે છે, તો એ તમને કહું કે એક કરતાં વધારે બીજ જોવા મળે. મને કહોજો કેળામાં બહુ ભૃણતા હોય કે ના હોય? કેળામાં બીજ જોયા છે વિદ્યાર્થી મિત્રો? હા, પહેલી વાત તો કેળા એ અસહયોગી જનન છે. અસહયોગી જનન એટલે શું કહેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, કેળામાં બીજ બનતા જ નથી, બરાબર છે. એટલે તો પછી બીજ તો ક્યાંથી જોવા મળવાના હતા? તમે ખાઓ છો બીજ? કેળામાં જોયા છે બીજ? બને છે કેળામાં? હા, ખાઈને થૂકી નાખો છો જેવી રીતે બોર ખાઓ છો તેવી રીતે? ખબર નહીં, થૂકતા હશો તમે, પણ નથી જોવા મળતા વિદ્યાર્થી મિત્રો. કેળા એ બીજ વિહીન ફળ છે, એ પણ આપણે 12માં જોઈશું અને પાછળના ચેપ્ટરમાં પણ ઓલરેડી આવે જ છે. ચાલો હવે આપણે આ પાઇનસનું જીવનચક્ર જે છે એના પર એક હાઇલાઇટ જોઈ લઈએ. કેટલું સરસ પાઇનસનું જીવનચક્ર આપ્યું છે. ક્યાંથી શરૂ કરીએ આપણે? તો ચાલો પ્રથમ જે દેહ જે છે, બરાબર, વનસ્પતિનો દેહ જે છે ત્યાંથી જ શરૂ કરીશું, તો તમને ખ્યાલ પડી જશે. ચાલો, આ પાઇનસનું વૃક્ષ છે, બરાબર, એની ઉપર શું નિર્માણ પામ્યા? શંકુઓ નિર્માણ પામ્યા, બરાબર છે. આ કયો છે? માદા શંકુ છે. ત્યારબાદ આગળ જઈશું આપણે. આ માદા શંકુ છે તો આપણે માદા શંકુ માટે કયો શબ્દ વાપરીએ છીએ? તો મહાબીજાણુધાની. આ ટોચ ઉપર અહીંયા શું, નીચેના ભાગે શું પડે રમે છે? તો લઘુબીજાણુ. લઘુબીજાણુ એટલે શું? તો લઘુબીજાણુધાની એ કયો વિકાસ? નરજન્યુજનકનો વિકાસ. તો આ કયો શંકુ? તો આ નરશંકુ, બરાબર. પાઇનસમાં બે સાથે જ ઉત્પન્ન થાય છે ને એક જ વનસ્પતિમાં. સાયકસમાં બંને કેવા છે? અલગ અલગ છે. પાઇનસમાં તો એક જ વનસ્પતિ પર થાય છે. તો આ જે છે, બરાબર, આ કેવા છે? માદા શંકુ. અને આ કેવા છે? નર શંકુ. એટલે આ માદા નરની પરાગરજ ઉડીને અહીંયા પડશે અને ફલનની પ્રક્રિયા થશે, બરાબર. ચાલો, આ નર શંકુ. હવે નર શંકુમાંથી કોનો વિકાસ થયો? આનો વિકાસ થાય, વિકાસ થઈને લઘુબીજાણુ ધાનીમાંથી શું ઉત્પન્ન થાય? લઘુબીજાણુઓ, બરાબર. આ લઘુબીજાણુઓ જે મુક્ત થાય, આ ક્યાં જઈને પડે? માદા શંકુ પર. એટલે ક્યાં? મહાબીજાણુ પર. મહાબીજાણુમાંથી શું મુક્ત થાય? તો આપણને ખ્યાલ છે ભાઈ, આ શંકુ પર શું? આ મહાબીજાણુ ધાની. મહાબીજાણુમાં શું રહેલું હોય? અંડક. અંડક એટલે શું? મહાબીજાણુ ધાની, બરાબર. કોની પર આવીને પડશે? તો મહાબીજાણુ ધાની પર આવીને પડશે. ચાલો, ત્યારબાદ બંનેમાં ફલન થયું, બીજ વિકાસ થયો, બરાબર, મહાબીજાણુ સાથે મળ્યા, ત્યારબાદ શું થયું? ફલન થયું, ફલિતાન થયું, બીજની રચના થઈ ગઈ. કોનું નિર્માણ થયું? બીજ બન્યું. દેખાય છે? ફલન થઈ ગયું, ફલિતાન થઈ ગયું, બરાબર છે. અને શું બને છે? બીજની રચના પ્રાપ્ત કરે છે, બીજ બની ગયું. આ બીજમાંથી પછી શું થાય છે ભાઈ? પાઇનસનો છોડ જે છે, બરાબર, એ પ્રથમ ઉત્પન્ન થાય અને એ પાઇનસ પોતાની વૃદ્ધિ કરે અને આગળ વધતા વિકાસ થઈ દ્વિતીય વૃદ્ધિ થાય એટલે પાઇનસના વૃક્ષમાં પરિણમે. ખ્યાલ પડે છે? અને આ જ પાઇનસના વૃક્ષ ફરી પાછું પરિપક્વ અવસ્થાએ શંકુઓનું નિર્માણ કરશે. ખ્યાલ પડે છે?
તે માદા જન્યુજનક અને આપણે શું બોલીએ છીએ નર જન્યુજનકના વિકાસથી ફરી પાછું ફલન થાય અને ફરી પાછું એમાંથી નવા છોડનું નિર્માણ થાય છે. ખ્યાલ પડી ગયો? હા, તો આ છે પાઇનસનું જીવનચક્ર. વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણે અનાવૃત બીજધારી વનસ્પતિઓ જે છે, બરાબર છે, એની પ્રજનનની પ્રક્રિયા શીખ્યા. આ ઉપરાંત કેટલીક નીટ માટેની કેટલીક માહિતીઓ જે છે એ આપણે જોઈ લઈએ કે જેથી આપણે કંઈ ચૂકી નહીં જઈએ અને તમને પણ ખ્યાલ પડે કે જે એમસીક્યુમાં પૂછાઈ શકે. જિમ્નોસ્પર્મ શબ્દ સૌપ્રથમ કોણે આપેલો હતો? થિયોફ્રસ્ટે. ટાઈમ કેટલો છે? તો 370-285 BC બિફોર ક્રાઇસિસ. સાયકસ સામાન્ય રીતે એને સેગોપોમ કે કોકોપામ તરીકે જાણીતા છે. આ યાદ રાખવાનું, સાયકસનું બીજું નામ. સમગ્ર વિશ્વમાં તેની 20 જેટલી જાતિ મળી આવે છે. તે પૈકી 6 જાતિઓ ક્યાં છે? ભારતમાં જોવા મળે છે. પાઇનસની પરાગરજને શું કહેવામાં આવે? સપક્ષ પરાગરજ. જોઈ ગયા આપણે કેમ સપક્ષ બોલીએ છીએ? વિદ્યાર્થી મિત્રો, સપક્ષ બોલવાનું કારણ શું? પાંખ ધરાવતી નથી. ત્યારબાદ સાયકસ પાઇનસના પર્ણમાં અનુપ્રસ્થ. અનુપ્રસ્થ એટલે શું? આડ ગોઠવાયેલી વહન કાર્ય કરતી મૃદુતક પેશી આવેલી હોય છે, જેને સંક્રમણ પેશી કહેવામાં આવે છે. આ રીતે આડી ગોઠવાયેલી હોય, બરાબર, વહનનું કાર્ય કરે. પાઈ પાણીનું ખોરાક, આ મૃદુતક પેશીનું બહુ મલ્ટીપર્પઝ છે વિદ્યાર્થી મિત્રો. ખોરાકનું પણ સંગ્રહ પણ કરે, વહન પણ કરે, સ્ત્રાવ પણ કરે, શોષણ પણ કરે, પ્રકાશ સંશ્લેષણ પણ કરે. એટલા માટે તો મૃદુતક પેશી જે છે, એટલે કહું છું કે મલ્ટીપર્પઝ ભાઈ, મોટે ભાગે બધા જ પ્રકારના કાર્ય મૃદુતક પેશી કરતી હોય છે, બરાબર. એટલે એને શું કહેવામાં આવે છે? ભાઈ વહન કરે છે ને, એટલા માટે એને સંક્રમણ પેશી કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? સંક્રમણ. ત્યારબાદ અનાવૃત બીજધારી વનસ્પતિનું નામ નીટમ. નીટમમાં એકકીય ભ્રૂણપોષ હોતો નથી. નીટમમાં નહીં હોય, બાકીમાં હોય. ઝિંકો બાયલોબા એ જીવનદશમી છે. આના વિશે ચર્ચા કરી. મોસ્ટ આઈએમપી આ એક એમસીક્યુ લિવિંગ ફોસિલ્સ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કશાધારી નરજન્યુ ઉત્પન્ન થાય છે. બીજા કશામાં આપણને તો નરજન્યુ મળ્યા નથી, બધા પાંખ વગરના જ છે. ત્યારબાદ આગળ જઈએ આપણે, તો એમાં કશાધારી નરજન્યુઓ જે છે એ ઉત્પન્ન થાય છે, બરાબર. તે મેડન હેર ફ્રી તરીકે જાણીતા છે. તે પેલિયોઝોઇક યુગથી છેક આજ સુધી સિનોઝોઇક યુગમાં પણ મળી આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ઉત્ક્રાંતિ થઈ, ઉદ્વિકાસ થયો અને જુદા જુદા સમયગાળાને જુદા જુદા યુગથી ઓળખવામાં આવ્યો. જેવી રીતે મેસોઇક યુગ, પોલિઝોઇક યુગ, સિનોઝોઇક યુગ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે 12મા ધોરણમાં ચેપ્ટર નંબર 7 જે છે ઇવોલ્યુશન, ઉદ્વિકાસ, તો તેમાં આ જુદા જુદા શું કહેવાય, યુગો આવે છે. અને આ યુગમાં ઉદ્વિકાસ થાય છે માનવનો, કેટલીક વનસ્પતિનો, કેટલાક પ્રાણીઓનો. તો એ જે અલગ અલગ જે સમયગાળો જે છે એને એ યુગથી ઓળખવામાં આવે છે, એ સમયગાળાના નામથી ઓળખવામાં આવે છે. તો અહીંયા આપ્યું છે પેલિયોઝોઇક યુગ, ત્યાંથી લઈને છેક આજે, આજે કયું યુગ ચાલે છે? સિનોઝોઇક યુગમાં પણ એ જોવા મળે છે. વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી મોટો ચલપુંજીને જે છે સાયકસ રેગ્યુલેટા, બરાબર. જો આ એક સવાલ હોઈ શકે, પૂછાઈ શકે ને કે વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી મોટામાં મોટો ચલપુંજીઓ કોનો છે? ચલપુંજન્યુ એટલે કે શું હશે ભાઈ? નરજન્યુ, બરાબર છે, એ સાયકસ રેવ્યુલોટાનો અને સાયકસ સર્સિનાલિસમાં જોવા મળે છે. યસ, મોટામાં મોટો ચલપુંજી સાયકસ નામની પ્રજાતિમાં. જાતિઓ અલગ અલગ છે, જો સાયકસ રેવ્યુલેટા અને સાયકસ સર્સિનાલિસમાં જોવા મળે છે, જે 200-300 mm પહોળાઈ ધરાવે છે, જે ખુલ્લી આંખે જોઈ શકાય છે. વિચારો કેટલો મોટો, બરાબર. 200-300 મીટરની પહોળાઈ, mm જેટલી પહોળાઈ ધરાવે છે, એટલે એને ખુલ્લી આંખે તો જોઈ શકાય આપણે. વનસ્પતિમાં સૌથી મોટામાં મોટું અંડક પણ કોણ ધરાવે? સાયકસ સર્સિનાલિસ અને સાયકસ થોર્સીમાં જોવા મળે છે, જે લગભગ 6-7 cm પહોળાઈ ધરાવે છે. વિચારો કેટલું મોટું અંડક. ત્યારબાદ પાઇનસ જીઆઈડીઆના વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી, એના બીજ ચિલગોઝા તરીકે જાણીતા છે, જે શેકીને ખવાય છે, જે સૂકા મેવા તરીકે બજારમાં વેચાય છે. કોણ? પાઇનસ જીઆઈડીઆના, એટલે આ કોની હશે? પાઇનસની, બરાબર છે. તો તેમાં શું છે? તો પાઇનસ જીઆઈડીઆના બીજ જે છે એને ચિલગોઝા તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે શેકીને ખાઈ શકીએ છીએ અને એનો ઉપયોગ સૂકા મેવા તરીકે
ડ્રાય નટ્સ તરીકે બજારમાં થતા હોય છે. લગભગ 2000 મિલિયન વર્ષ પૂર્વે એ અનાવૃત બીજધારી પરનો પ્રભાવી વનસ્પતિ હતી. એટલે વિચારો, ત્યારે આ ખૂબ સૌથી વધારે અનાવૃત બીજધારી વનસ્પતિમાં આ પાઇનસ સિલગોઝા જે છે, જીઆરડીએના જે છે, થતી હતી 2000 મિલિયન વર્ષો પૂર્વે. અનાવૃત બીજધારીની જલવાહક પેશીમાં સામાન્ય રીતે જલવાહિની હોતી નથી, પરંતુ નિટમ, એફ્રિડા અને વેલ્વિશિયામાં તેની હાજરી જોવા મળે છે. એવું કહેવામાં આવે કે જલવાહિનીની જે વેસલ્સ છે એટલે નલિકાઓ સ્વરૂપે હોતી નથી, અનુપ્રસ્થ આડી આવી મૃદુતક પેશી સ્વરૂપે હોય છે. આપણે એવું શીખી ગયા જે વહન કરે છે, આગળના લાઇનિંગમાં જ શીખી ગયા જે સંક્રમણ પેશી આપણે એવું કીધું, બરાબર છે, વાહક પેશી તરીકે. તો એમાં જલવાહિની જે છે એ આવેલી હોતી નથી, પરંતુ કોણ ધરાવે છે અપવાદમાં? નિટમ, એફ્રિડા અને વેલ્વિશિયા. આ ત્રણ પણ અનાવૃત બીજધારી વનસ્પતિના ઉદાહરણ છે. તમને આ સવાલ પૂછાઈ શકે. વેલ્વેશિયા ખૂબ જ મર્યાદિત વૃદ્ધિ ધરાવે છે, તેની ઊંચાઈ ફક્ત 45 સેન્ટીમીટર જેટલી જ છે, તે ફક્ત 2 જ પર્ણો ધરાવે છે. જો કેટલું સરસ છે, બરાબર, કે આ વેલ્વેશિયા જે છે એ કેવી છે? તો ખૂબ જ મર્યાદિત વૃદ્ધિ દર્શાવે છે, એટલે કે નીચું છોડ હશે, અથવા આપણે એમ કહીએ ને નાનું એવું ક્ષુપ હશે, બરાબર છે, એ મર્યાદિત વૃદ્ધિ દર્શાવે છે. એની ઊંચાઈ કેટલી છે? 45 સેન્ટીમીટર જેટલી, કોઈ બોન્સાઈ પ્લાન્ટ હોય એ ટાઈપની. અને કેટલા પર્ણ ધરાવે? ફક્ત 2. જેની ઉપર કેટલા પર્ણ આવેલા હોય? ફક્ત 2. નિટમ સૌથી વધુ ઉદ્વિકસિત અનાવૃત બીજધારી છે. યસ, નિટમ ઉદ્વિકાસની દ્રષ્ટિએ સૌથી વધારે ઉદ્વિકાસ જો થયો હોય તો એ સામાં થયો છે? તો એ થયો છે નિટમમાં થયો છે. સામાં થયો છે? નિટમમાં, બરાબર. નિટમ નામની અનાવૃત બીજધારી વનસ્પતિમાં ઉદ્વિકાસ જે છે એ સૌથી વધારે સામાં થયો છે? નિટમમાં થયો છે. વસ્તુ યાદ રાખજો, જે ઘણી બાબતોમાં આવૃત બીજધારી સાથે સામ્યતા ધરાવે છે, બરાબર, એનો વિકાસ કોના જેવો છે? આના પછીનું જે શીખવાના છે, આવૃત બીજધારી વનસ્પતિ જેવો. આ વનસ્પતિમાં બહુભ્રૂણતા સામાન્ય છે, એક કરતાં વધારે બીજ હોવું સામાન્ય છે, જ્યારે પાઇનસમાં ક્લીવેજ એટલે ખંડનાત્મક બહુભ્રૂણતા જોવા મળે છે. ખંડનાત્મક એટલે શું? તો બહુભ્રૂણતા એટલે ભાઈ એક સાથે, આ લીંબુમાં કેવું હોય કે અહીંયા જે મધ્યનો જે ભાગ જે છે અહીંયાથી બધા શું કહેવાય પેલા બીજો જે છે ભ્રૂણ એ આપણને જોવા મળતું હોય, બરાબર છે. પરંતુ પાઇનસ જે છે એમાં બહુભ્રૂણતા પણ ખંડનાત્મક હોય. ખંડનાટ એટલે શું ભાઈ? આવા સેગમેન્ટ બને, પડદા બને, બરાબર છે. આ પડદામાં કેવું હોય? અલગ અલગ સ્વરૂપે હોય. અહીંયા જોવા મળે, પછી ત્યારબાદ અહીંયા બધા જોવા મળે, ત્યારબાદ અહીંયા બીજ જોવા મળે, અહીંયા જોવા મળે. તો દરેક સેગમેન્ટમાં, દરેક ભાગમાં, એટલે તો કે છે ક્લીવેજ ખંડનાત્મક, ખંડોમાં વિભાજિત થયેલું હોય છે. સાયકસમાં પરાગનયન અને ફલન વચ્ચેનો સમયગાળો 12 થી 15 મહિના સુધીનો હોય છે, બરાબર. આ બી યાદ રાખવાનું. કેટલો વિચારો કે ફલનનો સમયગાળો કેટલો લાંબો, 12 થી લઈને 15 મહિના સુધીનો, એટલે કે 1 વર્ષ કરતાં પણ વધારે સમયગાળો. સાયકસના પ્રાવાર મૂળના બાહ્યકમાં લીલ પ્રદેશ આલ્ગલ ઝોન આવેલો હોય છે, જેમાં નોસ્ટોક, એનાબિના જેવી નીલહરિત લીલ, ખાસ યાદ રાખવાનું, બરાબર છે, બીજીએ, કેટલાક ડાયટમ્સ, એઝોટોબેક્ટર, સ્યુડોમોનાસ જેવા બેક્ટેરિયાની હાજરી જોવા મળે છે, જે કોનું કાર્ય કરે? હવે આપણને રટાઈ ગયેલું હોવું જોઈએ, નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, બરાબર છે. કારણ કે જો શીખી ગયા આપણે એનાબિના, નોસ્ટોક, સેકન્ડ ચેપ્ટરમાં શીખી ગયા, ફર્સ્ટ ચેપ્ટરમાં શીખી, એના વિશે થોડી ઘણી કેટલી બધી માહિતીઓ આપણે જોઈ ગયા છે. એનાબિના, નોસ્ટોક, બીજીએ શું કરે છે? તો કેટલીક વનસ્પતિ, કેટલીક અનાવૃત બીજધારી વનસ્પતિમાં પરોપજીવી તરીકે જીવન ગુજારે છે અને ત્યાં રહેશે અને શું કરશે? તો નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરશે, બરાબર. એ ઉપરાંત કેટલાક ડાયટમ્સ છે, એઝોટોબેક્ટર છે, ત્યારબાદ સ્યુડોમોનાસ છે. તો આ જે બેક્ટેરિયાઓ જે છે તે પણ શું કરે, શું કાર્ય કરે છે? નાઇટ્રોજનના સ્થાપનની પ્રક્રિયા કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ કેટલીક અનાવૃત બીજધારી વનસ્પતિની સરસ માહિતીઓ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમે જે ક્રિસમસ ટ્રી જે છે, બરાબર, જે ક્રિસમસ ટ્રીની જે તમે નાતાલમાં જોયું હશે, અથવા તો ક્રિશ્ચનો જે છે એ આ ક્રિસમસ ટ્રી જે છે એ બનાવતા હોય છે, વિદ્યાર્થી મિત્રો, સાચુકલું ક્રિસમસ ટ્રી જોયું છે? હા, સાચુકલું ભાઈ એ બી પ્લાન્ટ મળે છે, તો એ પણ અનાવૃત બીજધારી વનસ્પતિ જ છે. અને એનું નામ શું છે? ઓરોકિયા. આ વસ્તુ યાદ રાખજો, નાતાલ વૃક્ષ.
બરાબર, શું છે? ઓરોકિયા. અને જે આપણે બોલીએ છીએ ને પાઇન વૃક્ષ, મોટા મોટા દેવદાર જે છે, ઊંચા વૃક્ષો જે છે પાઇનસના, બરાબર, તો એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. એનું લાકડું જે છે એમાંથી ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે, એનું લાકડું બેડના સાધનો બનાવવામાં આવે છે, ત્યારબાદ એટલું ટકાઉ મજબૂત હોય કે ફર્નિચર તરીકે યુઝ કરવામાં આવે છે, એમાંથી કેટલાકને તો દવા બનાવવામાં આવે છે, અને તેમાંય અનાવૃત બીજધારી વનસ્પતિમાં થુજા. થુજા તો તમને ખ્યાલ જ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમે નાના હશો ત્યારે તમે તમારી ચોપડીમાં વિદ્યા તરીકે એક ડાળી રાખતા હશો, બરાબર. એ વિદ્યાને એનું નામ શું છે? થુજા છે. થુજા એ અનાવૃત બીજધારી વનસ્પતિ છે, બરાબર છે. તો થુજા છે, એફ્યુરિડ્રા છે, વેલ્વિશિયા છે, નિટમ છે, જિંકો બાયલોબા છે, સાયકસ છે, પાઇનસ છે, આ બધા કોના ઉદાહરણ છે? અનાવૃત બીજધારી વનસ્પતિના. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીં અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે પૂર્ણ કરીએ. જો તમને કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય તો વિદ્યાર્થી મિત્રો તમે પૂછી શકો છો. થોડું યાદ રાખવું કદાચ તમારા માટે થોડુંક અઘરું રહે વિદ્યાર્થી મિત્રો, એકવાર વાંચવાથી યાદ રહેશે નહીં, બરાબર છે. આથી તમે સરસ રીતે એનું બે વાર લખવાનું તો છે જ, આજે જેટલું ચાલ્યું એટલું બે વાર લખવાનું છે. જીવનચક્ર જે દોરાવ્યું, જે આપેલી છે આકૃતિ, એ પ્રકારે તમે પણ યાદ રાખજો, ઓકે. અને આ જે એડિશનલ માહિતી જે છે એમાંથી નાના નાના MCQ પૂછાઈ શકે, આથી એણે પણ યાદ રાખવી જરૂરી છે.